નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, હું અત્યારે બેઠો છું ગોંડલ રોડ ઉપરના પીપળિયા ભવનમાં, એટલે સદભાવના વૃદ્ધાશ્રમનું જે પીપળિયા ભવન છે ત્યાં હું બેઠો છું. મારી સાથે વૃક્ષ પ્રેમીઓ, પ્રકૃતિ પ્રેમીઓ વડીલો બેઠા છે. સૌથી પહેલા મારી સાથે બેઠા છે રમેશભાઈ જનાણી, મૂળભૂત આપણા ગોંડલ તાલુકાના તળવા ગામના વતની છે અને વર્ષોથી મુંબઈ સ્થાયી થયા છે. એમનો વૃક્ષ પ્રેમ આખો અનોખો છે, આપણે એમની સાથે વાત કરીએ. રમેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્તે સર. રમેશભાઈ, સૌથી પહેલા તો એ જણાવો કે વનશ્રી પ્રોજેક્ટ જે તમારા મનમાં એક કલ્પના છે કેટલાક વર્ષો પહેલાની, હવે ધીમે ધીમે સાકાર થવા જઈ રહ્યો છે, તો એ આખી ઘટના શું છે, પ્રોજેક્ટ શું છે? મને 60 વર્ષ થતા હતા ત્યારે હરિભાઈ કોઠારીના પ્રવચનથી મને પ્રેરણા મળી જી કે ષષ્ઠી પૂર્તિ કેવી રીતે મનાવવી જોઈએ. તો આપણે 60 વર્ષ સુધી આપણા પોતાના જીવન માટે, ફેમિલી માટે આપણે અર્નિંગ કર્યું, જે પણ કર્યું છે કાર્ય, હવે સમાજ માટે કંઈક કરવું જોઈએ. તો મને એ વિચાર આવ્યો કે ભાઈ, આપણે પ્રોગ્રેસ જે કર્યો છે એમાં આપણે વિનાશ બહુ કર્યો, એટલે વૃક્ષોનું બહુ નિકંદન કરી નાખ્યું. અને આવતા જમાનામાં જયારે પર્યાવરણનો પ્રોબ્લેમ આવશે તો વૃક્ષ રાતોરાત મોટું ન થાય. બરાબર છે. તો એમ કે ભાઈ, એવું એક કાર્ય કરીએ કે જે આવતા સમયમાં જે તકલીફ આવવાની છે અત્યારથી સોલ્વ કરવા માંડીએ. બરાબર. તો એક પ્રોગ્રામ 3 દિવસનો કર્યો હતો મુંબઈમાં, એમાં એક પત્રિકા બનાવી. પત્રિકામાં એક ખાલી પહેલી વખત કોઈ કવર નાખ્યું. અચ્છા. મેં મારી જીવનમાં 60 વર્ષે કોઈ ખાલી કવર સાથે આપ્યું હોય એક પત્રિકા, એવું નહોતું. એટલે થોડુંક ઘરમાં ચર્ચા થઈ કે આવું બધું આપણે કામ કરવા જઈએ સારું ન લાગે, કોઈની આગળ ફંડ માગીએ. પણ એ કવરમાં મેં એવું લખ્યું હતું કે 500 રૂપિયા આપ નાખો અને આપ વાલી બનો, 1000 રૂપિયા અમે નાખીશું. બરાબર. અને એના માલી અમે બનીશું. બરાબર. અને 7 વર્ષ સુધી અમે વૃક્ષોને મોટા કરીશું અને એ અમે કોઈ પણ ગવર્મેન્ટની લેન્ડમાં કરીશું, જેથી પ્રાઇવેટ લેન્ડમાં કરવાથી શું થાય કે એ મેં કાલ સવારે કોઈ વેચી નાખી તે પાછા વૃક્ષોનું તો પૂરું જ કરી નાખશે. બરાબર. કપાઈ જશે. એટલે અમે લોકોએ ઉમરોલી ગામ કરીને છીએ, ત્યાં અમે લોકોએ ખરાબાની જમીન છે, એમાં અમે 10,000 વૃક્ષ વાવ્યા છે. અને એની પહેલા એ કહી દઉં તમને કે એ કવર છે ને જે આવ્યા ને, એમાંથી 15 લાખ રૂપિયાનું ડોનેશન આવ્યું. ક્યાં વાત, વાહ. એટલે 30,000 વૃક્ષ માટે લોકોએ પૈસા આપ્યા. એટલે લોકોની ભાવના જોઈ આપણે કે વૃક્ષો માટે બધાને છે અંદરથી, પણ ક્યાં વાવવા, પાણી કોણ પાસે, એનું જતન કોણ કરશે. તો લોકોને આ એક, અને હું અહીંયા રાજકોટ ઘણી વાર આવું છું તો સદભાવના હું મેં કાર્ય જોતો હતો જી, એટલે એ પણ એક પ્રેરણારૂપ થયું. એથી પ્રેરણારૂપ મને હરિભાઈ વેગડા સાહેબ અમારે દડવાના છે જી, એ વૃક્ષ પ્રેમી પહેલેથી છે, એટલે એ પણ મને ઘણી વાર આ બધી વસ્તુ સમજાવતા. શેઠ હાઈસ્કૂલમાં એમણે વૃક્ષો વાવ્યા છે જી, રતનપર ગામમાં પણ ત્યાં આશ્રમમાં વાવ્યા છે. એટલે એનાથી પ્રેરણા મળી હતી મને. અને કરુણાશંકરભાઈ ઓઝાથી અમે પૂજ્ય ભાઈસીની કથા કરી હતી મુંબઈમાં, ત્યારથી અમારે 2008થી પરિચય છે. તો એમનાથી પણ મને સપોર્ટ કાયમ મળે છે દરેક કાર્યમાં જી. એટલે કરુણાશંકરભાઈથી વાત કરી તો એમણે પણ પોતે રસ ધરાવ્યો. આવી રીતના અમે 5-1 બીજા મિત્રોને સાથે રાખી અને આ પ્રોજેક્ટ ચાલુ કર્યો. અચ્છા, એટલે સદભાવના સાથે આપણે કેવી રીતે જોડાયેલા છીએ? હવે અમે છે ને 3 વર્ષ એ કાર્યમાં બહુ સારી રીતે વિતાવ્યા, પછી જે અમારે પ્રોગ્રેસ કરવો જોઈએ. તો આમાં શું છે કે હવે 30 લાખ રૂપિયા તો મેં આપણી પોતાની જે કઈ ફરજ હતી એનાથી 35-40 લાખ વાપરા. બરાબર. પણ પછી મારી પાસે સમયની અનુકૂળતા થોડી ઓછી લાગી. એક બીજું કે મેં જોયું સદભાવના કેવી રીતે પ્રોગ્રેસ થયું, તો જ્યાં પણ આપણે જઈએ તો ત્યાં સદભાવનાના વૃક્ષો ઉભા છે. એટલે હાઈવે ઉપર નીકળો કે કોઈ પણ રોડ ઉપર, તો પછી મેં વિચાર્યું કે આપણે પણ આ પ્રોજેક્ટ કરીએ ને તો વધારે સક્સેસ થશું. અને અહીં અમારા તરુણભાઈ કેર ગ્રોથ વાળા છે, એ મારા મિત્ર છે ને, સગામાઈ છે. બરાબર. એમને વિજયભાઈની સાથે બહુ સારા રિલેશનો, એક બે વખત અમે કોશિશ કરી કે આપણે મળીએ એમને. બરાબર. તો ત્યારે અનુકૂળતા ન આવી, પણ આજે કરુણાશંકરભાઈ પણ આવ્યા છે અને હરિભાઈને પણ સાથે લાવ્યો અને તરુણભાઈને. તો અમારે આજે મળવાનો ખાસ ઉદ્દેશ એ છે કે જેમ આપણે સૌરાષ્ટ્રને આખું હરિયાળી કરવા જઈ રહ્યું છે સદભાવના, બરાબર, એ વંશી ફાઉન્ડેશન સદભાવનાની સાથે રહી અને અમારે મુંબઈ ને હરિયાળું આજુબાજુના વિસ્તારને કરવું છે. અચ્છા. એમાં આજે વિજયભાઈ ને મળ્યા અને આપસીને મળ્યા, તો આ પ્રેરણા અમને એમ લાગે છે કે અમે અહીંયા આવ્યા છીએ, તો જે મોડું ષષ્ઠી પૂર્તિ ઉજવી એમ વૃક્ષો ને અમે મુંબઈ ને પણ હરિયાળું કરશું, કારણ કે અમારી આજુબાજુમાં પર્યાવરણની બહુ પ્રોબ્લેમ્સ છે. અચ્છા, આપણે રમેશભાઈ લગભગ કેટલા વૃક્ષો વાવવાની ધારણા કરી છે મુંબઈ આસપાસમાં? જો વિજયભાઈ જે રીતે કરી રહ્યા ને આપ બધા સહકાર મળે અમને, તો અમે લાખોની હિસાબે જ વિચારીએ છીએ. વાહ વાહ.
અને ઈશ્વરની કૃપાથી અને અમારા પુરુષાર્થથી એમાં અમે સફળ થશું. જી, અત્યારે મારી સાથે હરિભાઈ વેગડા જોડાયેલા છે. એટલે હરિભાઈ વેગડા એટલે રાજકોટની જાણીતી શેઠ હાઈસ્કૂલ છે, એમના પૂર્વ વાઇસ પ્રિન્સિપાલ છે અને વૃક્ષ પ્રેમી છે. હરિભાઈ, ખાસ તો એ જણાવો કે શેઠ હાઈસ્કૂલમાં બહુ સરસ વૃક્ષારોપણ થયું છે, એ પછી રામચરિત માનસ મંદિરમાં થયું છે, એ ઉપરાંત આપ બીજી ઘણી જગ્યાએ વૃક્ષારોપણ કર્યું છે, તો થોડીક વૃક્ષ પ્રેમ આપનો છે એના વિશે વાત કરો, અને બીજે ક્યાં વૃક્ષારોપણ કર્યું છે, કેટલી સંખ્યામાં વૃક્ષો, કયા પ્રકારના વૃક્ષો વાવ્યા છે એની થોડી વાત કરી દો. બહુ સરસ આપણે જે કહ્યું કે કયા પ્રકારના વૃક્ષો વાવ્યા છે એ પ્રશ્ન પણ મને ગમ્યો. હવે ભાઈ, વાત એમ છે કે અમારી શેઠ હાઈસ્કૂલ વિશાળ છે, મેદાન પણ બહુ વિશાળ છે, બરાબર છે, અને છોક બે પાળીમાં સ્કૂલ ચાલે, એસટી પાસેથી એસટી વર્ક પેલું ડિવિઝન અને થોરાળા આમ જયરાજ પ્લોટ નહીં ત્યાંથી છોકરાઓ આવે, બરાબર, સ્કૂલ બે શિફ્ટમાં ચાલે, એટલે નેચરલી પ્રિન્સિપાલ છે એ પટાવાળાને સૂચના આપે કે ભાઈ આ છોકરાને અંદર આવવા દેતા નહીં. એટલે ના પાડવાનો આશય એનો શું હતો કે જે ઓલા ચાલુ ક્લાસીસ હોય એને ડિસ્ટર્બ ન થાય, એટલે ત્યારે વૃક્ષ નહોતો, અને છોકરાઓ એટલા બધા હેરાન પરેશાન થતા, હેરાન પરેશાન થતા, લાલ લાલ જાન ટીફી સાથે લાવે. હવે એ વખતે મને મારા દાદા યાદ આવ્યા, આજે પણ મોટા દડવામાં ત્રણ વૃક્ષો ઉભા છે, ત્રણ એ મારા દાદાએ વાવેલા, વાવેલા એટલું જ નહીં પણ પાણી પાયેલું. પાણી કેવી રીતે પાવે, એ ગોંડલ દરબારનું, ગોંડલ બાપુનું ગામ છે દડવા, અને ઢોર માટેનો હોવેડો હોય તો માટલા માટલું લઈ જાય, અને હું નાનો ચારેક વર્ષનો, એટલે દાદા જાય એની પાછળ પાછળ હું જાઉં, બરાબર, એ અવેડામાંથી પાણી ભરી આવે અને પેલા વૃક્ષોને નાખે, બરાબર, અને એ રીતે એને મારા સંસ્કાર, મારા મગજમાં વૃક્ષો ઉછેરવા એવા સંસ્કાર રોપેલા. હવે આ જે છોકરાઓ હેરાન પરેશાન થતા હતા, એટલે આમ એકચ્યુઅલી આઈ એમ વેરી મચ ઇમોશનલ પર્સન, એ જે સંવેદના હતી એટલે એનાથી મને આ જોવાયું નહીં, બરાબર, આ છોકરાઓ કેટલા બધા હેરાન થાય. હું કઈ કોર્પોરેશન ને કહીને કે ભાઈ તમે આ બિલ્ડિંગ બાંધો છોકરાઓ માટે, કોઈની પાસે દાન મેળવીને પેલું કરીએ એ નહીં. એટલે મને એમ થયું કે વૃક્ષો વાવવા, છાંયે બેસે, છોકરાઓ ટિફિન ખાય, અને એક મારું કર્તવ્ય પણ પૂરું થાય કે જે જમીને મને 33 વર્ષ સુધી સાચવો છે એ જમીનને પણ મેં કંઈક આપ્યું એમ, અને મેં શરૂ કર્યું. આઈ સ્ટાર્ટેડ પ્લાન્ટિંગ ટ્રીઝ. અચ્છા, પહેલે વર્ષે 50 વૃક્ષો વાવ્યા, પણ ભાઈ એ કઈ ન થયું. નહીં થવાનું કારણ એ કે એ શેઠ હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ છે ને, ત્યાંથી લક્ષ્મીવાડી, કેવડાવાડી, ગુંદાવાડી એનો રસ્તો, એ લોકો પણ જાય, અને આજુબાજુના છોકરાઓ રમવા પણ આવે, અને સામાન્ય રીતે છોકરાઓને આમ પાન તોડવાનું મન થાય. બીજે વર્ષે મેં 50 વાવ્યા, મનમાં હું થાકી ગયો. મેં કીધું આ કામ બહુ મુશ્કેલ છે, પણ ઓલા છોકરાઓના ફેસ મને યાદ આવે કે કેટલા બધા એ હેરાન થતા હતા, બરાબર, એટલે ત્રીજે વર્ષે વાવ્યા 50, એમાં એક ઉગ્યું. ક્યારેક આપણે ટાઈમ મળશે ત્યારે હું બતાવીશ કે જો આ અને જે ઓલા કોલંબસને ચકલીઓનો અવાજ સંભળાણો પૃથ્વી, એમ મારામાં જીવ આવ્યો, અને પછી તો શરૂ કર્યું. પછી કોઈ ઝાડ કાપ્યા નહીં અને મૈંડું બધું વધવા, બરાબર. હવે તમારો ઓલો પ્રશ્ન મને બહુ ગમ્યો કે કયા પ્રકારના વૃક્ષો વાવવા છે. મારે વિજયભાઈને વાત કરવી છે અને એને ખબર જ હશે આટલું બધું. હવે મેં લગભગ રેર ટ્રી કહી શકાય ને એવા વાવેલા છે. એક તમે નામ સાંભળ્યું હોય તો કાયજલિયા, પિનાટા કાયજલિયા. હવે એ તમે કદાચ ગાંધીનગર જતા હો તો ગાંધીનગરના રસ્તા ઉપરથી આખું ઘેભૂર વૃક્ષ છે, અને 10-15 લાંબી દોરી કોઈએ બાંધી હોય એ દોરી તમને દેખાય, અને નીચે જે દૂધી છે ને, દૂધી જેવું એનું બી આવે, સખત કઠણ કરવત થી કાપવું પડે, એ આ પિનાટા કાયજલા એ મેં વાવ્યું છે. પછી મારે વિજયભાઈ ને પણ વાત કરવી છે. એક વૃક્ષ છે એ આદાન સોનિયા ડીગી ટાટા લીન એનું નામ, બરાબર, એ ફ્રેન્ચ વનસ્પતિ ચાલે, એના ઉપરથી એનું નામ પડ્યું. એને 500 વર્ષ જીવતું વૃક્ષ
આફ્રિકામાં જોયેલું. અચ્છા, એટલે આપણે જેને કહે છે રૂખડો, રૂખડો કરીએ, અને આ ગોરખામલી, ગોરખ નહીં, ગોરખામલી, હા, એટલે મને એની તરફ આકર્ષણ થાય અને મેં એ લગાવ્યા અહીંયા રતન પર. અને હું તો ત્યાંના કઉ ટ્રસ્ટીઓને કે 60-70 વર્ષ પછી લોકો જોવા આવશે. વાહ, આપણે ભાઈ દવાખાનામાં બે વાયવા છે આપણા દડવામાં. આ જોતા છે, હે, હા, મોટા થઈ ગયા, ઉજરી ગયા, અને એ કાપશે નહીં હું કેતો આવ્યો છું એલા ડોક્ટરને. એટલે મારી જે સંવેદના હતી એ મૂડીમાં કન્વર્ટ થઈ. કઈ રીતે? કે ભાઈશ્રી ને રમેશભાઈએ જે વનશ્રી ફાઉન્ડેશન કર્યું અને જબરજસ્ત ફંક્શન કરેલું, બહુ આપણને ગમે એવું સ્ટેજ હતું, મુરબીશ્રી એનું સંચાલન કરતા હતા, અને મને બહુ મને બોલાવ્યો સ્ટેજ ઉપર આવવાનો નામ પણ આવ્યું. એટલું જ નહીં પણ મને વક્તા તરીકે પણ બોલવા આમંત્રણ આ મુરબી અહીં બેઠા એમણે આપ્યું. એટલે હવે એ વખતે બરાબર મને ભીષ્મ પિતામહ યાદ આવી ગયા. યુધિષ્ઠિરને કહે છે, એ યુધિષ્ઠિર પ્રશ્નો પૂછે, એટલે યુધિષ્ઠિર એને કહે છે કે વૃક્ષો હોવાથી કયા ફળ મળે એમ. એટલે ભીષ્મ પિતામહ એને આટલા બધા કહે છે કે આ વાવવાથી, કે ભીષ્મ વૃક્ષો વાળો માણસ મનુષ્ય આ લોકમાં કીર્તિ સંપાદન કરે છે એનો તો હું સાક્ષી છું. ઘણું બધું એને કહ્યું, પિતૃ સાથે પૂજાય છે, મૃત્યુ પછી પણ એની સ્મૃતિ જળવાય છે, આવું બધું હું બોલેલા. કારણ કે ભીષ્મ પિતા મને બહુ પ્રિય છે, એ જે કહે એ મને આમ હૃદયમાં ચોંટી જાય. અને મુરબીશ્રી અને પૂજ્ય ભાઈશ્રી એ અધ્યક્ષ સ્થાને હતા, લોકસભાના સભ્ય ઓલા ગોપાલ શેઠી, ગોપાલ શેઠી પણ હતા આ સમારંભમાં. અને આખી સભા હતી. મારા જીવનમાં આટલા બધા કોરા કેન્દ્ર ગ્રાઉન્ડમાં જે બેઠા એને મારે સંબોધવાનું મને તક ભગવાને આપી, એ આ બને મુરબીઓને ફાળે જાય છે. અને ભગવાનની કૃપાથી હવે ભાઈ શ્રી કહે છે કે ભાઈ કેવી રીતે બોલવાનું, એટલે મારી આ યાત્રા ચાલુ છે. હવે એ અટકી ગઈ છે એટલા માટે કે મને બાયપાસ સર્જરી કરાવેલી છે. આઈ એમ 86, એટલે હવે હું જો ને રમેશભાઈ મારો હાથ પકડીને મને અહીંયા લઈ આવ્યા છે. પણ અમે એક જ ગામના એક જ ધરતીમાં આલોટેલા, એમના કાકા મારા ખાસ સ્નેહી. આજે એ પ્રેમ રમેશભાઈ એ વધાર્યો છે અને મને દરેક એના ફંક્શનમાં બોલાવે, મુરબીશ્રીના આશીર્વાદ મળે, ભાઈશ્રીના આશીર્વાદ મળે. અને ભાઈશ્રીના નિવાસસ્થાનમાં અમે ચંદન વાયું છે ત્યાં પોરબંદર સાંદીપની. અને એકવાર ત્યાંથી ફોન આવ્યો સાંદીપની આશ્રમમાંથી, ત્યાં લક્ષ્મણભાઈ આગળ હતા, ભાઈશ્રી કદાચ એને કહેતા હોય, તમે કહેતા હો, હવે ત્યાં હરિમંદિર છે ભવ્યાતીત ભવ્ય, અને આપણે દર્શન પણ થઈ જાય છે. એની બાજુ આપણે જઈએ એટલે જમણી બાજુ ગોવર્ધન પર્વત છે. એ ગોવર્ધન પર્વતમાં ઓરિજિનલ કદમ વૃક્ષ વાવું હતું. તો ત્યાંથી મને લક્ષ્મણભાઈનો ફોન આવ્યો કે હરિભાઈ આપ તમે એક આ કદમનો રોપો શોધી અને અહીંયા લઈ આવો. અને ભગવાનની મહેરબાની કૃષ્ણ પરમાત્માની, તો રોપો પણ એકદમ તંદુરસ્ત અને સરસ આવડો મોટો. અને હું ને આપણે ભાઈ હતા લગભગ એ અમે ત્યાં લઈ ગયા અને ત્યાં વાવ્યો છે. હવે આપ જ્યારે જાઓ પોરબંદર ત્યારે ગોવર્ધન પર્વતની સામે જે ઝાડ જોવો એ કદમનું છે. અને એમ કહેવાય છે કે વિષ્ણુ ભગવાને અમૃતનો કુંભ એને આપેલો ગરુડને, કે તમે આ સ્થળે પહોંચાડો. અને ગરુડે વિશ્રામ લેવા માટે એ કદમની ડાળ ઉપર એમણે વિશ્રામ કરેલો. એમ કહેવાય છે કે 300 વર્ષ જીવે છે કદમનું વૃક્ષ. હવે બીજા વૃક્ષની તમને વાત કરું, એ રતન રામચરિત માનસ મંદિરમાં છે, એનું નામ સિમળો છે. જે 6 વૃક્ષો છે વીઆઈપી એમાં સિમળો છે. બહુ સરસ. હવે સિમળ એ બે પ્રકારના થાય, એક સીધે સીધું લીલું થડ અને એક થડમાંથી જેને કાંટા. એ રતન પર મેં આજની તારીખે વાવેલું છે. આપ કદાચ જાઓ તો એ ઓફિસ છે ત્યાં જાઓ, ડાબી બાજુ છે. અને એમ કહેવાય છે કે એ 1000 વર્ષ જીવે છે અને એને લાલ ફૂલ આવે છે.
બહુ સરસ બ્યુટીફુલ ઝાડ છે. એટલે ત્યાં પણ વાયવરનો ને એવા બધા, કારણ કે મને વૃક્ષો ની સાથે પ્રેમ છે અને એ વાવું છું, મને મળી જાય છે અને નર્સરી વાળા પણ મને સહકાર પૂરો આપે છે અને હું કહું એટલે મને આપે. એક મારી ઈચ્છા એ રહી ગઈ છે કે ત્યાંથી એકવાર ફોન આવ્યો હતો ભાઈ, આપણે આશ્રમમાંથી કોઈ સેવકે કર્યું હશે આપણા વિદ્યાર્થીએ, કે ત્યાં વૃક્ષો વાવવા છે, આપણે જમીન વધારે મળીએ. એટલે એ ઓલા મોઢા ભાઈ હતા લગભગ, હા, તો કે કયા કયા વૃક્ષો વાવવા છે, જે મારી પાસે આખું લિસ્ટ હતું એ મેં એને કહ્યું કે આ વૃક્ષો તમે વાવો અને આ તમને જુનાગઢ ખેતીવાડીની જે કોલેજ છે ત્યાંથી તમને મળી જશે, છતાંય ન મળે તો તમે મને કહેજો, હું એ મેળવી દઈશ. એટલે આ રીતે ચાલે છે. પણ મેં એનું કીધું કે હવે મારું શરીર ની મર્યાદાના હિસાબે નથી સાંધી બની જઈ શકતો નથી, છતાંય રમેશભાઈ ને મારી ઉપર અધિકાર છે, એ કે તમારે આવવાનું જ છે, એ ઘરેથી લઈ અને મારા બાવડું પકડી અને અહીંયા લઈ આવ્યા છે. મિત્રો, મારી સાથે અત્યારે જોડાયેલા છે કરુણાશંકરભાઈ ઓઝા, એટલે કે વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના એક પિતરાયભાઈ ને વડીલ બંધુ. કરુણાશંકરભાઈ, આપ પણ આ વનશ્રી પ્રોજેક્ટ સાથે જોડાયેલા છો અને સ્વાભાવિક છે કે પ્રકૃતિનો પ્રેમ, કુદરતનો પ્રેમ આપની સાથે સંકળાયેલો હોય ભાઈ શ્રીને કારણે, અને એ જ પરિવાર છે આપનો. એટલે આપ કેવી રીતે વનશ્રી પ્રોજેક્ટ સાથે જોડાયા છે અને આવતા દિવસોમાં આપણે એમાં શું કરવા જઈ રહ્યા છીએ? સૌથી પહેલા તો વૃક્ષો પ્રત્યે આકર્ષણ કે પ્રેમ કેમ, જી આપણે બહુ સારી વાત કરી કે ભાઈશ્રીનો પરિવાર, મારા પરદાદા કરુણાશંકર હરિરામ, હરિરામ પીતાંબર, પીતાંબર પુરુષોત્તમ, બરાબર, અમારા ગામને પાછળ 5 પીપળા હતા લાઈનસર, બરાબર, અને નાનપણમાં સાંભળ્યું કે આ પીપળા પુરુષોત્તમ બાપાએ વાવેલા. અચ્છા, વાહ. એટલે પીપળાનું નામ શું હતું કે પુરુષોત્તમ પીપળા. ત્યારથી એ વસ્તુ મગજમાં રહી ગયેલી કે પીપળો એટલે એકદમ અપવિત્ર, અને આપણા પરદાદાએ આ કામ કરેલું છે. અને રમેશભાઈએ જ્યારે વાત ઉચ્ચારીને ત્યારે જે ઉત્સ્ફૂર્ત પ્રતિસાદ મળ્યો એ કદાચ પરદાદાનો પ્રભાવ હશે. રમેશભાઈ સહિત ઘણા મિત્રો મને એવા મળ્યા છે કે મારી, હું નિર્ધન હોવા છતાંય ખૂબ સંપત્તિવાન છું. એક તો અમારા પરિવારમાં પૂજ્ય ભાઈશ્રી, અમારા ગામમાં પણ ગામ લેવલે અમારા એક દાદા હતા, એમણે પણ ઘણું કામ કર્યું છે. મારા પિતાશ્રીએ પણ આખું ગામ વસાવ્યું છે નવું, બરાબર. એ વાત આપણે પછી કરશું, આજે તો આપણે વૃક્ષો પરથી વાત કરીએ. કે રમેશભાઈને જ્યારે વિચાર આવ્યો ત્યારે એમણે વાત મૂકી કે કંઈક નવું કરવું છે, એવું કરવું છે કે જે આપણે લીધું છે પાછું આપી શકાય, બરાબર, અને એના માટે મારે આ કરવું છે. ત્યારે મને ઓલા જે પરદાદાના સંસ્કાર હતા એને જગાડ્યો કે હા, આ કરવા જેવું છે અને કરવું જ જોઈએ, અને એમાંથી વનશ્રી ફાઉન્ડેશનની શરૂઆત થઈ, બરાબર. મને તો માત્ર આંગળી ચંદવાનું પુણ્ય છે, મુખ્ય ભાર બધો રમેશભાઈ જ ઉપાડ્યો છે. પણ એક રમેશભાઈએ વાત નથી કરી, વાત મારે કહેવી છે. રમેશભાઈએ કવર જે નાખ્યું એમાં બીજું એક લખ્યું હતું કે મારે તમારી કઈ ભેટ સોગાદ જોતી નથી, શાલ જોતી નથી કે બીજું કોઈ જોતું નથી, બરાબર, માત્ર એક કવર આવા નાખું છું, એ કવરમાં તમને જો મારો વિચાર યોગ્ય લાગે તો મને પ્રતિસાદ આપજો, બરાબર. મને કઈ જોતું નથી ને એ વાતે એમને અને સાથે સાથે મારું શરીર ચાલ્યું ત્યાં સુધી મને જેમ હરિભાઈ હાથ પકડી લઈ જાય છે મને પણ હાથ પકડી લઈ જતા હતા, અને આ 10,000 વૃક્ષો વાવવામાં ક્યાંય ને ક્યાંય મારો હાથ લાગેલો છે. વાહ વાહ. અને હું તો, મને પછી ગાન પણ એવું લાગ્યું હતું કે જ્યાં પીપળો ભાળો રેડો એ લઈ જઈને ત્યાં વાવવો. એટલે મારા બિલ્ડિંગનાથી માંથી 5-7 પીપળા એવા હતા અને પીપળો અત્યારે ખૂબ ઘેઘૂર થયો છે, બરાબર. અને જે 3 ઠેકાણે વૃક્ષારોપણ કર્યું છે જી, એ વૃક્ષારોપણ ખૂબ સફળ થયું છે. વાહ વાહ વાહ. પરંતુ આગળની યાત્રા આપણે વધારવી હોય અને માસ સ્કેલ ઉપર લઈ જવું હોય તો શું કરવું, એના વિચારમાં અવારનવાર એમ કહેતા હતા કે આપણે રસ્તા હાઈવે પકડવા જોઈએ, હાઈવે પકડવા જોઈએ, અને એના માટે સદભાવના
એ આદર્શ સંસ્થા, બીજી એક મહારાષ્ટ્રની સંસ્થા છે અમારી, નામ હું અત્યારે ભૂલું છું, એમણે પણ રોડ ઉપર કર્યું છે. મેં ભાઈને કીધું કે આપણે રોડ પકડીએ ને તો એ વધારે ઉપયોગ થશે, બરાબર ઉપયુક્ત થશે, અને મેનેજમેન્ટની રીતે પણ સીધી લાઇનમાં આપણને જવાનું હોય એ અનુકૂળ પડશે. અને એ અનુસંધાનમાં આજે સદભાવનામાં અમે આવ્યા છીએ. જી, સદભાવના તો એક વટવૃક્ષ છે, જી, કબીરવડ છે, કબીરવડ અને માત્ર અમારી કલ્પના એમ હતી કે વૃક્ષારોપણ અથવા તો પર્યાવરણનું જ કામ કરે છે, પરંતુ જે પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ છે, જી, અને જે સમર્પણ ભાવથી છે, આટલી નાની ઉંમરમાં પણ, હા, જે જોમ જુસ્સા, જી, અને એક અભિનવ વિચાર થી જે કામ થઈ રહ્યું છે. બધા રૂમમાં અમે ગયા તો હરદ્વાર, ઋષિકેશ, દ્વારકા નામ આપેલું હતું. હમણાં 2-1 મહિના પહેલા અમે ગયા હતા રામેશ્વર, ત્યાં 21 કુવાનું સ્થાન કરાવે છે. 21 કુવા 21 તીર્થો છે, નામ આપેલા છે, એટલે 21 તીર્થોનું સ્થાન છે. આજે 2 મહિના પછી ફરી પાછું અનેક તીર્થોનું સ્નાન કરવાનો અવસર મળ્યો, અને એ પણ રમેશભાઈને કારણે મળ્યો, એને મને ખૂબ માન્યું છે. મિત્રો, આપણે રમેશભાઈ જનાણી સાથે વાત કરી, હરિભાઈ વેગડા સાથે વાત કરી, અને કરુણશંકરભાઈ ઓઝા સાથે વાત કરી, તો પર્યાવરણના આવતા દિવસોમાં કેટલી મોટી ચિંતા થવાની છે અને એનું સોલ્યુશન અત્યારથી આ વડીલો શોધી રહ્યા છે. આપણે પણ આપણી ઘરની આજુબાજુ મેં એકાદું વૃક્ષ વાવીએ, વૃક્ષ વાવેલું છે તેમાં પાણીનું સિંચન કરીએ, અને એટલીસ્ટ કાંઈ ના કરી શકતું વૃક્ષ કાપીએ તો નહીં જ, સદભાવનાની જે પ્રવૃત્તિ છે એમાં સંપૂર્ણપણે સાથ સહયોગ આપી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, આપનો ખૂબ આભાર, અને થેન્ક્સ વિજયભાઈ, ખૂબ સરસ કે વિજયભાઈ આટલી નાની ઉંમર, વિજયભાઈએ પોતું નામ લેવાની ના પાડી હતી એટલે અમે કે નામ લીધું, પણ છતાં જે પ્રેરણા મળી, પણ ખૂબ જ પ્રેરણાસ્વરૂપ કામ છે. અને વૃદ્ધાશ્રમ પણ જે જોયો, જી, આંખમાં આંસુ આવી જાય કે આટલું કોઈ ધ્યાન રાખે પોતાના સંતાનો જે નહીં રાખતા હોય એટલું અહીંયા ધ્યાન રખાય, અને એમના વિચારમાં કેટલા સ્પષ્ટ છે. આજે મળીને ઘણી વખત મેં ઇન્ટરવ્યુમાં દર્શન થયા, દર્શન થયા, ખૂબ ખૂબ આભાર.